अंतर्राष्ट्रीय महिला दिन निमित्त आज ना कार्यक्रम में उपस्थित मारा साथी मंत्री श्री रमण भाई वोरा, श्रीमती वसुबेन त्रिवेदी, श्री प्रदीप सिंह जाडेजा जी, श्री रजनी भाई पटेल, महिला आयोग ना चेयरपर्सन बहन श्री लीलाबेन, जिला पंचायत प्रमुख बहन श्री हिनाबेन, चेयरमैन श्री हेमलताबेन बारोट, बहन श्री रामेश्वरी बेन, धारासभ्य श्री निर्मलाबेन और अन्य धारासभ्यश्रीओ, मुख्य सचिव श्री पांडियन जी, अधिक मुख्य सचिव श्री अलोरिया जी, डीजीपी श्री ठाकुर, मंच पर विराजमान अन्य सौ महानुभाव, उपस्थित सौ बहनों अने भाइयों, जिला ना तमाम मथकों ऊपर पर आज ना आ दिवस नी अंदर भागीदार बनवा माटे उपस्थित रहेली सौ बहनों अने अधिकारी श्रीओ, आज ना शुभ प्रसंगे आप सौ ने विश्व महिला दिन निमित्ते खूब खूब शुभेच्छाओं पाठवु छु। वर्षमां एक बार विश्व महिला दिन की उजवणी करवामां आवे छे, पण आपणे तो रोज महिला दिन उजवीए छीए, रोज महिला दिन उजवीए छीए। आ दिवसे एक ऐतिहासिक काम आपणे करवा जई रह्या छीए। एकाद वर्ष पहला त्रण जिल्लाओमां 181 नी हेल्पलाइन आपणे शुरू करी हती અને એનો લાભ જે રીતે બહેનોએ ઉઠાવ્યો છે, લગભગ 17,500 કરતા વધારે મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને એનો લાભ પ્રાપ્ત કર્યો છે। ક્યાંક આપઘાત કરતી બહેનો અટકી ગઈ હશે, તો કોઈક જગાએ અપહરણનો પ્રયાસ થયો હશે તો એ પણ બહેન બચી ગઈ હશે, તો ક્યાંક આત્મહત્યા કરવા માટેનો પ્રયાસ કોઈ બહેને કર્યો હશે તો એને પણ આ હેલ્પલાઇનનો લાભ પ્રાપ્ત થયો હશે। હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં, मतलब के 33 जिलाओं की अंदर 181 ने हेल्पलाइन आपणे आजे शुरू करवा जई रह्या छे। 181 हेल्पलाइन मात्र एक नंबर नहीं लेतो, परंतु एनी साथे दरेक जिला नी अंदर एक रेस्क्यू वान पण एनी साथे आपवामां आवे छे, जेथी करीने कोई पण बहन ने तात्कालिक कोई स्थाने थी एने मदद नी जरूरियात पड़े तो तरत ज रेस्क्यू वान त्यां पहोंची जाय, બેન ને સપોર્ટ કરે અને એને યોગ્ય સ્થાને પહોંચાડે। એના માટે આ રેસ્ક્યુ વાન પણ આની સાથે જોડાયેલી છે અને આજે લગભગ તમામ જિલ્લાઓની અંદર આજે એનો પ્રારંભ થયો છે। જ્યાં જ્યાં આપણી બહેનો આજે બેઠી છે એ બધા જ બહેનોને આજે હું કહેવા માંગીશ, સુરતની આજે એક ઘટના બની છે। સુરતના જે ભાઈ બહેનોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સામાન્ય રીતે સામાન્ય ઘરની બહેનો, એકદમ ગરીબ પરિવારોની અંદર રહેતી બહેનો કે જે કદી પણ પ્લેનમાં ન બેઠી હોય, આજે સુરતના ભાઈઓએ આ આખી પ્લેન એનું સંચાલન પણ મહિલા દ્વારા થઈ રહ્યું છે અને એની અંદર બેઠેલી બહેનો એકદમ સામાન્ય પરિવારની છે અને સુરતથી આ ફ્લાઇટની અંદર તેઓ ભાવનગર પહોંચ્યા છે। આવો વિચાર પણ સમાજને આવે એ પણ આપણા માટે સદભાગ્ય છે બહેનો, અને એટલા માટે જે બહેનોને આ લાભ પ્રાપ્ત થયો છે અને જેમણે પણ આ આયોજન કર્યું એ સૌને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મહિલાઓની સુરક્ષા માટે, મહિલાઓની આર્થિક વ્યવસ્થાઓ માટે, મહિલાઓના સ્વાસ્થ્ય માટે, મહિલાઓના શિક્ષણ માટે લગાતાર છેલ્લા 15 વર્ષથી આપણે પ્રયાસ કરી રહ્યા છે અને પ્રયાસના ભાગરૂપે અનેક અનેક પરિણામો આપણે હાંસલ કર્યા છે, અનેક સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે। આ હાંસલ કરીને અર્થ એવો નથી કે બધું જ કામ પૂર્ણ થઈ ગયું છે, હજુ ઘણું બધું કરવાનું બાકી છે બહેનો। મેં એવા અનેક પ્રસંગો જોયા છે, અનેક બહેનોને હું મળવાનું થાય છે ત્યારે કેટલાક પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થાય છે। બહેનોને જ્યારે કોઈ કનડગત થાય, કોઈ અપશબ્દો બોલતું હોય કોઈ પણ સ્થાન પર, ત્યારે બહેનો એ
सहन करवा माटे टेवाई गई। मारो प्रश्न अपनी बहनों ने कि आप एना थी शा माटे डरो छो, शा माटे सहन करी लो छो? जारे कोई व्यक्ति तमने बोलावे अने कोई एवा शब्दो बोले छे के जेथी करीने तेना भाव थी तमारी जानकारी आवी जवी जोईए कि आ शब्दों ना उच्चारण, मौना हावभाव, बॉडी लैंग्वेज ए शू बतावे छे। અને જો તમે એટલો હાવભાવ પહેલા જ દિવસે અથવા પહેલી જ ઘટનામાં સમજી જશો તો હું માનું છું કે તમે તમારો માર્ગ શોધી કાઢશો। પણ એક ઘટના બની, બીજી ઘટના બની, ત્રીજી ઘટના બની અને આમ વારંવાર ઘટનાઓ બનવાને કારણે કોઈ વખતે આપણે એના ભોગ બની જઈએ છીએ અને પછી એની અંદરથી છૂટવું અતિશય મુશ્કેલ બની જાય છે બેનો। અને એટલા માટે કે કોલેજ કન્યાઓ મળે છે તો કોઈ જગ્યાએ સરકારી કર્મચારીઓની અંદર કામ કરતી મહિલાઓ મળે છે ત્યારે હું એમના કહેતી હોઉં છું કે શા માટે સહન કરો છો તમે? તમારા માટે અનેક જગ્યાએ અનેક વ્યવસ્થા ઊભી કરી છે। કોલેજ હોય તો મહિલા સેલ છે, યુનિવર્સિટી છે તો મહિલા સેલ છે, 181 છે, 109 છે, ચાઇલ્ડ હેલ્પલાઇન છે, મહિલા આયોગની હેલ્પલાઇન છે, 108 છે। આવી અનેક પ્રકારની વ્યવસ્થાઓ આખા ગુજરાતની અંદર સ્થાને સ્થાને આપણે કરી છે મિત્રો। અહીં સચિવાલયની અંદર પણ એવી વ્યવસ્થાઓ છે, જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર તમે જો એની વાત શેર કરશો તો હું માનું છું કે અનેક અનેક બહેનોને આપણે આની અંદરથી બચાવી શકીશું બહેનો। બીજો, જ્યારે કોઈ એક ઘટના બને છે ત્યારે ઉશ્કેરાઈ જવાય અને ઉશ્કેરાને કારણે કેટલાક ખરાબ પગલા લઈ લેવામાં આવે છે। આજે જ એક પેપરની અંદર એક મહિલાએ આત્મહત્યા કરી છે, મેં વાંચ્યું પેપરમાં, શાના માટે? દહેજની માગણી, ફ્રીજની માગણી, ફલાણાની માગણી, દીકરાની માગણી। હવે જ્યારે દહેજની માગણી કરવામાં આવે ત્યારે તમને પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે પતિના વિરુદ્ધમાં, સાસુના વિરુદ્ધમાં, નણંદના વિરુદ્ધમાં, ઘરના પરિવારોની વિરુદ્ધમાં આપણે કેવી રીતે બોલાય? તો વિચાર આપણે એ કરવો પડે કે આ માનસિક ત્રાસમાંથી છૂટવું છે કે પછી આ માનસિક ત્રાસ કાયમ માટે સહન કરવો છે। એક વાત જો તમે બોલી લેશો તો ઘરમાં ઝઘડો થશે, એનો વાંધો નથી હોવું છે। એક વાત તમે કોઈની હેલ્પ લઈ લેશો, એ ઘરમાં આવશે, બધાઓને સમજાવશે અને એની અંદરથી મુક્તિ અપાવશે બેન। કારણ કે કુટુંબ પણ પોતાના સમાજની અંદર ડરતું હોય છે કે અમે અમારું કુટુંબ દહેજની માગણી કરે છે, એ વાત જ્યારે સમાજની અંદર ફેલાશે ત્યારે અમારી પણ આવું જશે, એ ડર પરિવારને પણ હોય જ છે। એટલે ડરવાની આવશ્યકતા નથી હોતી બેનો, આવી અનેક ઘટનાઓ બને છે બેનો, પણ આ ઘટનાઓને કારણે જો આપણે ડરી જઈએ, પાછા પડીએ, કોઈને વાત ન કરીએ, કોઈની મદદ ન લઈએ તો પછી સરકાર તમને મદદ કેવી રીતે કરી શકશે? સરકાર ઘર ઘર સુધી તો પહોંચવાની નથી બેનો, ઘર ઘર સુધી કોઈ પોલીસ નથી પહોંચી શકવાની। આમાં પડોશીઓ પણ મદદ કરી શકે છે, ને પડોશને ખબર હોય છે કે આ ઘરની અંદર આ માગણી થવાને કારણે એને પરેશાની થાય છે અને આપણી આ હેલ્પલાઇન એવી છે કે જે હેલ્પલાઇન ની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે મેસેજ આપશે ત્યારે એ મેસેજ કોણે આપ્યો એની કોઈ વાત કોઈને પણ કરવામાં આવતી નથી, એને ગુપ્ત રાખવામાં આવે છે અને ગુપ્ત રાખેલી વાત એ બહાર ન જાય અને એટલે આ વાત કોણે કરી એ બહાર ન જાય તો તકલીફ શું છે આપણને? બેનો આની અંદરથી પણ માર્ગ મેળવવા માટેનો એક છે અને એ છે શિક્ષણ, એ છે શિક્ષણ બેનો। ઘણી વખતે એવા પ્રસંગો બને છે કે આર્થિક કારણો વસાત ઘરની અંદર ઝઘડા થાય છે, વારંવાર આવા ઝઘડાઓને પરિણામે અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે। જો આપણી દીકરી અથવા તો કોઈ
भणेली घणेली हशे तो नानू मोटू काम करीने पण घरमां आर्थिक सहयोग करी शकशे। અને એટલે જે ખૂટતી કડીઓ છે ઘરની અંદર એ ખૂટતી કડીઓ આપણે પ્રાપ્ત કરી શકીશું અને એના માટે પણ રાજ્ય સરકારે અનેક યોજનાઓ બનાવી છે એનો લાભ આપણે લઈ શકીએ છીએ। ઓછું ભણેલી હોય વધારે ભણેલી હોય કાંઈ કામ કરતા જ ન આવડતું હોય એવી અનેક અનેક મહિલાઓ આજે ગુજરાતની અંદર સખી મંડળના માધ્યમ દ્વારા ખૂબ સુંદર કામ કરી રહી છે। આર્થિક આવક કરી રહી છે બેલેઉસ અને ઉદાહરણો હું આપી શકું એમ છું અને સખી મંડળ અને રાજ્ય સરકાર સહાય કરી રહી છે તાલીમ આપી રહી છે અને એના માધ્યમ દ્વારા આજે હજારો મહિલાઓ મહિનામાં 2,000-5,000 રૂપિયા કમાઈને પોતાના ઘરને મદદ કરી રહી છે। એક બાજુ આપણે ટ્રેનિંગ પણ આપી રહ્યા છે કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમ દ્વારા ઉમેદ કાર્યક્રમના માધ્યમ દ્વારા જેથી કરીને એ તાલીમ લઈ લે ટ્રેનિંગ લઈ લે તો પ્લેસમેન્ટ થાય તો ક્યાં જોબ મળી જાય જોબ મળી જાય તો એની અંદર પણ 1,000-2,000-5,000-10,000 જેવું કહું તમારું એના આધારે પણ એને આ પ્રાપ્ત થતું હોય છે। સુરક્ષા માટે વધુ ને વધુ મહિલાઓ પોલીસ દળની અંદર ભરતી પામે એના માટે પણ આપણે કદમ ઉઠાવ્યા। મહિલાઓ કામ કરી શકશે કે કેમ રાત્રે ડ્યુટી બજાવી શકશે કે કેમ સારી ડ્યુટી બજાવી શકશે કે કેમ અસામાજિક તત્વોની સામે લડાઈ લડી શકશે કે કેમ આવા પ્રશ્નો હતા બે આવા પ્રશ્નોની ચર્ચાઓ પણ થઈ છે પણ તેમ છતાં 33% પોલીસ દળની અંદર પણ મહિલાઓની ભરતી કરવાનો એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો અને આખા દેશની અંદર ગુજરાત પહેલું રાજ્ય છે કે જેની અંદર મહિલાઓ આ કામ કરી રહી છે। પોલીસ દળમાં આવા પછી હિંમત કેળવવી પડશે સમય યોગ્ય નિર્ણયો લેવા પડશે પછી ચાહે પોતાનું પરિવાર શા માટે સામે ના આવે જયારે બાળકના ઘરની અંદર થતું હોય અને આપણે જ એક સમય ચૂપ રહીએ તો એ પણ યોગ્ય નથી એ આપણી ફરજ બનશે એ વખતે મારા કુટુંબની અંદર બાળ લગ્ન છે હું પોલીસની જવાબદારી નિભાવી રહી છું તો શું થશે મારું ત્યારે કાયદા કાનૂન પ્રમાણે જ કામ કરવું પડે એવું છે અને આવા પ્રસંગો તમારા ઘરોની અંદર આવશે બે હું જાણું છું અને એવા સમયે જો મક્કમ પૂર્વક આપણે નિર્ણય ન લઈએ તો પછી આપણી ફરજનો એ ભાગ નથી રહેતો એવું છે। તમે ચૂકી જશો તો તમારી છાપ પકડશે બે અને એટલા માટે જે સમય જે ડ્યુટી હોય જે સમય કાયદા કાનૂન હોય એ કાયદા કાનૂન અનુસાર આપણે કામ કરવું જ પડતું હોય છે અને એટલે પોલીસ દળની અંદર ભરતી પામેલી મહિલાઓને પણ આવા અનેક ઘટનાઓ એમની સામે આવશે અનેક પ્રસંગો સામે આવશે અને એવા સમયે પરિવાર સાહેબ મદદ ન પણ કરે પરિવાર એક બાજુ થઈ જાય તમે એક બાજુ તમારી ડ્યુટી માટે એ પરિશ્રમ કરતા હો ત્યારે આવા સંજોગોની અંદર આપણે આ કદમ ઉઠાવવા પડતા હોય છે। સમાજ નો દાયિત્વ પણ બને કે આવી મહિલાઓને મદદરૂપ બને સરકાર કરે જ્યારે સારી ડ્યુટી બજાવતા હોય ચાહે એ શિક્ષિકા હોય પોલીસ દળની અંદર કામ કરતા હોય કે ક્યાંક ડોક્ટર હોય એવા સંજોગોમાં જ્યારે સારી કામગીરી બજાવતી મહિલાઓ હોય ત્યારે એમને પણ સમાજે બિરદાવવા જોઈએ મિત્રો સારી કામગીરી માટે અને એ કામ આજે થયું આપણી વચ્ચે કેટલીય બહેનોને બિરદાવવામાં આવ્યા એનું સન્માન કરવામાં આવ્યું છે અને આ સન્માન પાછળનો ભાવ એ છે મિત્રો કે બીજાને પ્રેરણા મળતી હોય છે બીજા પણ એ માર્ગ ઉપર જવા માટેનો પ્રયાસ કરે છે કે આ બહેન કરી શકી તો આપણે પણ કરી શકીશું આ ભાઈ કરી શક્યા છે તો આપણે પણ કરી શકીશું અને એક વાર તમારો નિર્ણય સાચો હશે તો ધીરે ધીરે કરીને સમાજ પણ એની સાથે જોડાશે બહેનો આપણા સમાજમાં સૌથી વધારે દયનીય સ્થિતિ હોય તો તે ગરીબ પરિવારોની છે ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાઓની છે અને આવી ઝૂંપડપટ્ટીની અંદર રહેતી મહિલાઓ ગરીબ પરિવારો આર્થિક સ્થિતિ સારી ન હોય ભણેલા ગણેલા ઓછા હોય સમાજમાં શું ચાલી રહ્યું છે એની ખબર ન હોય એવા સંજોગોમાં
સૌએ સાથે મળીને આવા પરિવારોને સમજાવવા માટેનો અને જાગૃતિના પ્રસંગો ઘટનાઓ ત્યાં લઈને પ્રચાર અને પ્રસાર કરવાની પણ આવશ્યકતા છે. આજે આપણે 181 હેલ્પલાઈન શરૂ કરીએ છીએ, પણ આજે જે જુદા જુદા જિલ્લાઓની અંદર જે બહેનો બેઠી હશે એમનો દાયિત્વ બને છે કે આપણે તો જાણી લીધું કે 181 એ હેલ્પલાઈન મહિલાઓ માટે શરૂ થઈ છે, પણ તમારા સુધી જાય સીમિત રહી જશે તો બીજી મહિલાઓને કેવી રીતે ખબર પડશે? જે બહેનો કદી ટીવી નહીં જોતી હોય, જે બહેનો કદાચ આવા સંમેલનોમાં નહીં જતી હોય, જે બહેનો સવારથી માંડીને સાંજ સુધી પોતાના પરિવાર માટે કામ કરતી હશે, ખેતરોમાં જઈને કામ કરતી હશે, ક્યાંક દૂર દૂરના જંગલોમાં વસતી હશે, એમના સુધી આ 181 ની વાત કોણ પહોંચાડશે? તો ઘર ઘર સુધી 181 ની વાત કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, બધી જ જાગૃતિના અભિયાનો મહિલા બાળ કલ્યાણ દ્વારા, ગૃહ વિભાગ દ્વારા અને આપણા સૌના દ્વારા ત્યાં સુધી પહોંચે એના માટેના સંમેલનો કરવા પડે, એના માટેના પ્રયાસો કરવા પડે, એના માટે ઘર ઘર સુધી પત્રિકાઓ પહોંચાડવી પડે, એમના સુધી આ વાત પહોંચાડવા માટેના જેટલા પણ પ્રચાર પ્રસારના માધ્યમો હોય એ બધા જ પહોંચાડવા પડે. આપણી પાસે એક મોટું નેટવર્ક છે અને આ મોટું નેટવર્ક એટલે આંગણવાડીઓ, સખી મંડળો, પાણી સમિતિઓ, આ બધું આપણું મોટું નેટવર્ક છે મહિલાઓ, મહિલા સુરક્ષા સમિતિઓ. હું માનું છું કે કદાચ આટલું મોટું નેટવર્ક કોઈ બીજા વિભાગોની પાસે નહીં પડ્યું છે. આંગણવાડીના માધ્યમ દ્વારા અને સખી મંડળોના માધ્યમ દ્વારા જે દરેક ગામની અંદર છે, જો આપણે પત્રિકાઓ દ્વારા ઘર ઘર સુધી આ પત્રિકાઓ પહોંચાડી દઈએ તો દરેક બહેનને ખબર પડી જશે કે 181 નો ઉપયોગ હું આવા સંજોગોની અંદર કરી શકીશું. મહિલા સુરક્ષા સમિતિઓ જ્યારે દરેક તાલુકા ઉપર બની ચૂકી છે ત્યારે અને હવે આપણે ગામ સુધી પહોંચ્યા છીએ ત્યારે મહિલા સુરક્ષા સમિતિઓના માધ્યમ દ્વારા પણ ઘર ઘર સુધી આ પત્રિકાઓ અને નાના નાના સંમેલનો કરીને બહેનોને આ વાત પહોંચાડી શકીએ છીએ. ગ્રામ્ય સમિતિઓ બનાવવા પાછળનું કારણ એ છે બહેનો કે ગામડાની અંદર આવી 5-10 બહેનો બેઠી હોય અને ગામની અંદર આવી કોઈ પણ ઘટનાઓ બનતી હોય તો એના ધ્યાને હોય જ, એમના ધ્યાને હોય છે ફલાણા ઘરની અંદર આજે આ ઘટના બની, આજે ફલાણા છે આ થયું, આજે ગામમાં નવી વહુ આવી છે, આજે ફલાણા ઘરની અંદર દીકરા કે દીકરીનો જન્મ થયો છે, આ બધી બાબતોથી પરિચિત છે બહેનો. અને એટલા માટે આ અઘરું કામ નથી હોવું, આ સહેલામાં સહેલું કામ છે કે ઘર ઘર સુધી આ વાતને કેવી રીતે પહોંચાડી શકીએ. જે સુરત મહિલા સુરક્ષા સમિતિનો જે ગ્રામ્ય લેવલનો યુનિટ હશે એ એક મહિલા સેલ તરીકે કામગીરી બજાવશે કે એ ગામની અંદર આવી કોઈ પણ ઘટના બને છે ત્યારે એ મહિલા સેલ એ બહેનોને મદદરૂપ થાય, જેથી કરીને અનેક બહેનોના જીવન આપણે બચાવી શકીએ. એમને પણ કેટલીક યોજનાઓ એમના પાસે પણ રાખવામાં આવે જેથી કરીને કોઈ પણ બહેનને આવી તકલીફ હોય તો યોજનાઓના માધ્યમ દ્વારા એને સહાય પણ કરી શકે છે. એ જ રીતે મોટા ભાગના ગામોની અંદર મહિલાઓની પાણી સમિતિઓ છે. આ પાણી સમિતિના માધ્યમ દ્વારા પણ ગામની અંદર બહેનોનું સમૂહ ભેગું કરીને એમને પણ આ વાત એમના કાન સુધી પહોંચાડી શકાય છે. હવે બીજો અભિયાન શરૂ થયું છે, પોલીસ સ્ટુડન્ટ પોલીસ કેડેટ, જેમાં નાના નાના બાળકો 8મા ધોરણ અને 9મા ધોરણ બાળકોને પોલીસના માધ્યમ દ્વારા એને તાલીમ અપાઈ રહી છે, ટ્રેનિંગ અપાઈ રહી છે. અને હું માનું છું કે એક ઉત્તમ કામ છે મિત્રો. છોકરા છોકરી 18-20-22 વર્ષના થઈ જાય ત્યાર પછી આપણે એને શિસ્તના પાઠો ભણાવવા માટે જઈએ ત્યારે એમ તો પાકું થઈ ગયું છે બધું, અને પાકું થઈ ગયું એટલે કોઈ અસર ન થાય એવું છે, પણ નાનપણથી એમની આ કિશોર વયમાં જો એક બાળકો એક સાચું શિક્ષણ આપી દીધું હોય, શિસ્ત એમને બતાવી દેવામાં આવી હોય, ટ્રેનિંગ આપી દેવામાં આવી હોય, સેવાકીય પ્રવૃત્તિ એમના માધ્યમ દ્વારા થતી હોય, કોઈને મદદ કરવાની ભાવના અત્યારથી જ એના મગજની અંદર એના મનની અંદર પણ સ્થાપિત કરી દીધી હોય,
तो धीरे धीरे करीने क्षेत्र नी अंदर ए बालको आगळ आवी रह्या छे अने आजे हुं खुशी व्यक्त करीश मित्रो के जे एक कार्यक्रम नी अंदर स्टूडेंट पोलिस ना कार्यक्रम नी अंदर जारे हुं गई त्यारे जे रीते बालको सुंदर मजानुं काम करता हता जे रीते अभिव्यक्ति मारी सामे करता हता त्यारे मने एम लाग्यो कि आखो ए राज्यव्यापी आ कार्यक्रम करवो जोईए अने नानपणथी ज बाळकोने आ प्रकारनी તાલીમ આપણે આપીએ તો ભવિષ્યની અંદર આવા પ્રસંગો ઊભા જ થાય છે એ દિશાની અંદર પણ આપણે આગળ વધવા માંગીએ છીએ મહિલાઓના સ્વાસ્થ્યના પ્રસંગો સ્વાસ્થ્ય રિલેટેડ પ્રસંગો આજે આપણે ભલે ગમે તે વાત કરીએ કે બાળકો આટલા ટકા બાળકો કુપોષિત છે બોલવું બહુ સહેલું છે બોલવું તો બહુ સહેલું છે મિત્રો પણ કુપોષિત બાળક જન્મે શું કરવા એના મૂળમાં પહોંચીને એને દૂર કરવાનો પ્રયાસ કરવો એ જ સાચું કામ છે એ જ સાચું કામ છે હું ઘણી વખતે ટીવીમાં વગેરે વગેરેમાં જોતી હોઉં છું આટલા ટકા કુપોષિત બાળકો આટલા ટકા હા આટલા ટકા હા બધું છે પરંતુ આ કુપોષિત બાળકો શું કામ છે એની માતા કુપોષિત છે અને એની માતા કુપોષિત છે શું કરવા છે કારણ કે જ્યારે દીકરી જન્મી ત્યારે દીકરી તરફ લક્ષણ હતું અપાય તો દીકરી શા માટે કુપોષિત છે તો જ્યારે પ્રેગ્નન્ટ વુમન થઈ ત્યારે એના ઉપર ધ્યાન અપાવવું જોઈએ એ ધ્યાન ન અપાય અને એને કારણે આજે માલ ન્યુટ્રિશનનો મોટો પ્રશ્ન આખા દેશમાં ઉભો થયો છે આખા દેશમાં છે અને એટલે સ્વાસ્થ્ય માટે राज्य सरकार जेटली पण योजनाओ बनावी ए योजनाओ नो लाभ आज महिलाओं उठावी रही छे माल न्यूट्रिशन नु प्रमाण ओछू थाय अने बाळको एक स्वस्थ जीवन जीवी सके एना माटे राज्य सरकारे दूध संजीवनी योजना आवा विस्तारों नी अंदर आपणे शुरू कर दीधी छे ए उपरांत सारू भोजन बाळकोने प्राप्त थाय એના માટે તીખી ભોજન વગેરે કરી રહ્યા છે સમાજ પણ આ દાયિત્વ નિભાવી રહ્યો છે કે સમાજ પણ આવા કુપોષિત બાળકોને દત્તક લઈને એનું કામ કરી રહ્યો છે આપણા અધિકારી શ્રીઓ પણ બાળકોને કેવી રીતે માલ ન્યુટ્રિશનમાંથી બહાર કાઢી શકાય એના માટેનો પ્રયાસ થઈ રહ્યો છે અને અહીં એક નાટક ભજવ્યું કે તું પરફેક્ટ નાટક હતું એવું છે આપણે એમ કહીએ કે માટીના મચ્છર ઊભા થાય છે પણ માટીના મચ્છર ક્યાં ઊભા થાય છે તો ગામમાં કોઈ વિચાર કર્યો ખરો કોઈએ કે ભાઈ આપણા ગામની અંદર ખાબોચી આવે છે પાણી ભરેલા રહે છે એને માટી પુરાણ કરીને પૂરી દઈએ જેથી કરી ખાબોચી આ પેદા ન થાય અને પાણી હશે તો મચ્છરો આવવાના છે મિત્રો તો એનો મૂળ આપણે શોધતા નથી અને મૂળને દૂર કરવા માટેનો પ્રયાસ નથી કરતા એને કારણે આ માખી મચ્છરનું પ્રમાણ વધે બીજો ઓપનમાં સંડાસ જવાની વૃત્તિ ઘરમાં ટોયલેટ હોવા છતાં પણ એનો ઉપયોગ ન કરવો ટોયલેટના પૈસા સરકાર આપતી હોય તેમ છતાં ટોયલેટ ન બનાવવા અને કોઈ ટોયલેટ બનાવી દે તો એને પૂરેપૂરા પૈસા નહીં ચૂકવવા આજની માનસિકતા છે એ માનસિકતામાંથી પણ બહાર નીકળવું પડશે ભાઈ દોસ્ત 12000 રૂપિયા જ્યારે રાજ્ય સરકાર તમને આપતી હોય ત્યારે એ પૂરેપૂરા પૈસા કોઈ એજન્સી તમે રોકી હોય તો એ એજન્સીને 12000 રૂપિયા પૂરેપૂરા આપી દેવા જોઈએ જેથી કરીને એક સારો ટોયલેટ બનાવીને આપણને આપ્યો હોય આ માનસિકતા દૂર કરવી પડશે મિત્રો જો આપણે આપણા પ્યારા બચ્ચાઓને બચાવવા હશે આપણી માતાને બચાવી હશે આપણી દીકરીને બચાવી હશે તો ઘર ઘર ટોયલેટ જોઈશે અને ઘર ઘર આપણે એનો ઉપયોગ કરવો પડશે અને મને ખુશી છે મિત્રો કે છેલ્લા 8-8 મહિનાથી આપણે આ કામનો આરંભ કર્યો છે ત્યારે પૂરા ગુજરાતની અંદર ખાસ કરીને આ પ્રસંગે હું યાદ કરીશ મહિલા સરપંચ બહેનોને મહિલા સરપંચ બહેનોને જેમણે પોતે પોતાના ગામની અંદર આગેવાની લઈને ઘણા બધા ગામોની અંદર 100% ટોયલેટ પૂર્ણ બનાવી દીધા છે એવી બધી જ બહેનોને સલામ કરું છું એ
एकाद बे महीना पछी गुजरात की 159 नगरपालिकाओ अने 8 महानगरोमां 100% टॉयलेट नुं काम आपणे पूर्ण करी दईशुं, 100% काम पूर्ण करी दईशुं। शहेरी गरीबो टॉयलेट न होवाने कारणे ओपनमां जाय छे, रोड ऊपर बेसे छे, गलियोमां बेसे छे, क्या खुला प्लॉटो नी अंदर बेसे छे, अने त्रास आजूबाजूना विस्तारना लोकोने भोगवो पड़े छे। અને જ્યારે એક નિરાશાજનક વાતાવરણ હાથ રેખા મૂકી દીધા, શું કરીએ અમે, પણ ક્યાંક કડકાઈ ભરા નિર્ણયો પણ કરવા પડે છે। અને અમે નિર્ણય કર્યો છે મિત્રો કે એક વાર એના ઘરની અંદર ટોયલેટ બની જાય અને ત્યાર પછી કોઈ પણ બેન બાળક રોડ ઉપર બેસે તો એને સજા કરવામાં આવશે, એને દંડ કરવામાં આવશે, એવું કે બીજાનું સ્વાસ્થ્ય તમે ન બગાડી શકો એવું। टॉयलेट बनया पछी स्वच्छता जळवावी जोईए मित्रों, अने एटले आ प्रसंगे विश्व महिला दिन नी उजवणी आपणे करी रह्या छे त्यारे केटला संकल्पो पण आपणे साथे साथे करी रह्यो छे कि मारा घरमां टॉयलेट बनवू जोईए, बनावू जोईए। बहेनो हमणा बे दिवसथी रोज रात्रे 10:30 वागे डीडी न्यूज उपर एक नारी करीने एक सीरियल शरू थई छे। આ સિરિયલ હું બે દિવસ આમ જોતી હોઉં છું, એમાં પહેલી જે બહેન આવી એણે ગરીબમાં ગરીબ મહિલા એ લગ્ન કરીને સાસરે આવી, એના પિયરમાં ટોયલેટ હતું, સાસરામાં ટોયલેટ ન હતું, અને એટલા માટે એના પતિને કહેતી રહી કે ટોયલેટ બનાવો ટોયલેટ બનાવો ટોયલેટ બનાવો, પણ ટોયલેટ ન બની તો એને ઘર છોડી દીધું કે હું પાછી નહીં આવું જ્યાં સુધી તમે ટોયલેટ નહીં બનાવો ત્યાં સુધી। આ બે પિયરમાં ગયું, એના પતિને લાગ્યું કે ટોયલેટ નહીં બનાવો તે પાછી નહીં આવે, અને એટલા માટે ઘરના તમામ સભ્યો ભેગા મળીને નક્કી કર્યું કે આપણે ઘરમાં ટોયલેટ બનાવ્યું, અને ઘરમાં ટોયલેટ બન્યું, અને એનો પતિ એને લેવા માટે ગયો અને એ પાછી આવી અને ઘરની અંદર જે મુશ્કેલીઓ ઊભી થઈ હતી બધાનું નિવારણ થઈ ગયું। હું બહેનોને એ નથી કહેવા માંગતી કે ટોયલેટ ના હોય તો ઘર છોડીને જતા રહેજો, નહીં તો એમ કહે છે કે આ તો બહેને કહ્યું હતું એટલે અમે જતા રહીએ, એવું ના કરતા। એ વખતના જમાનામાં પૈસા નહોતા મળતા સરકાર તરફથી, હવે તો સરકાર પૈસા આપી રહી છે, સમાજના લોકો પૈસા આપી રહ્યા છે, આ બધું બનાવવા માટે એવું છે। આ માર્ગો છે આપણી પાસે। એક બીજી ઘટના હતી, એ બહેને એ કહ્યું કે ટોયલેટ નહોતું તો મેં મારી જિંદગી તો પૂરી કરી, પણ મારા ઘરમાં દીકરીનો જન્મ થયો, 12-13 વર્ષની દીકરી થઈ ત્યારે મને એમ લાગ્યું કે ટોયલેટ જોઈશે, ટોયલેટ જોઈશે, પણ પૈસા ક્યાંથી લાવવા, એટલે એણે પોતાનું મંગલસૂત્ર વેચી માર્યું, પોતાનું મંગલસૂત્ર વેચી માર્યું 15,000 રૂપિયામાં, અને એ પૈસા આવ્યા, એ પૈસામાંથી એને એના ઘરની અંદર ટોયલેટ બનાવ્યું। પેલી એન્કર બેન એને પ્રશ્ન પૂછતી હતી કે ટોયલેટ બન્યા પછી સૌથી પહેલું કોણ ગયું, તો કે મારા પતિ ગયા સૌથી પહેલા ટોયલેટ, અને હવે બધા જ એના ઉપયોગ કરે છે, હવે એ મહિલાને બિરદાવે છે, અને એ પોતે એના આસપાસના વિસ્તારની અંદર એક લીડર બની ગઈ છે, એક લીડર બની ગઈ છે કે આણે પોતાના ઘરની અંદર ટોયલેટ બનાવ્યો અને પોતે એક અભિયાનની અંદર સરકારની સાથે જોડાઈ છે। તો આવા સમાજની અંદર આવી અનેક બહેનો છે જે ભણેલી ગણેલી નથી, પણ વિચાર ભણેલા કરેલા છે, વિચાર સારા છે બધા જ બહેનોના, અને એક બહેનો આજે ભલે કોઈ એવા ઉચ્ચ સ્થાન ઉપર નથી, પણ મારી દ્રષ્ટિએ તો આ જ ઉચ્ચ સ્થાન છે। લાખ રૂપિયાનો પગાર કમાઈએ પણ સમાજ માટે કશું ન કરીએ એનો કોઈ મતલબ નથી, એનો કોઈ મતલબ નથી એવું, પણ ભણેલી ગણેલી વ્યક્તિ પણ પોતાના સારા વિચારો પહોંચાડવા માટે અને એમને મદદરૂપ થવા માટે જો પ્રયાસ કરે તો એકદમ ઝડપથી પરિવર્તન સમાજની અંદર આવતું હોય છે। આજે જ્યારે 1-1 હેલ્પલાઈન નું લોકાર્પણ આપણે કરી રહ્યા છીએ ત્યારે આ પ્રસંગે ગુજરાતની સૌ નારીને
खूब खूब शुभेच्छाओं पाठवु छु। अने बीजो आज तो आठमी मार्च छे अने एटला माटे समग्र विश्व विश्व महिला दिन उजवी रह्यो छे। પણ આપણે તો અવારનવાર મહિલા દિન ઉજવવા છે, અવારનવાર અને એટલે જ આવતી 14, 15 અને 16 ત્રણ માર્ચના દિવસે ગુજરાતની તમામ મહિલાઓ અને ગુજરાતના તમામ બાળકો માટે સ્વાસ્થ્ય આરોગ્યના કેમ્પની હું જાહેરાત કરું છું મિત્રો, આરોગ્યના કેમ્પ માટે ગુજરાતની તમામ બહેનો જિલ્લા મથકો ઉપર, તાલુકા મથકો ઉપર જ્યાં પણ આપણા કેમ્પ લાગે એ કેમ્પની અંદર પહોંચે અને પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરાવે અને એમાં ખાસ કરીને જે બહેનો પ્રેગ્નન્ટ છે, બાળકને જન્મ આપવાની છે એ અવશ્ય પહોંચે। જો એનામાં કોઈ ખામી હશે તો રાજ્ય સરકાર તરફથી એને પ્રયાસ થશે, સારું ભોજન મળે એના માટે, સારી સારવાર મળે એના માટે। 10 વર્ષથી 18 વર્ષની ઉંમરની તમામ દીકરીઓ પહોંચે, કારણ કે આ જ ઉંમર એમની છે કે જેમનો શારીરિક અંગોનો વિકાસ થતો હોય અને શારીરિક અંગોની અંદર કોઈ પણ પ્રકારની ખામી રહી જાય તો બાળકના પ્રસવ સમયે એને તકલીફો ઊભી થતી હોય છે અને એટલા માટે જરૂરી છે કે 10 વર્ષથી 18 વર્ષની ઉંમરની તમામ દીકરીઓ સ્વાસ્થ્યની ચકાસણી થઈ જાય છે। જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હશે તો પણ એમને સારવાર કરવા ફાવશે। એ જ રીતે નાના નાના ભૂલકાઓ જે કુપોષિત છે એવા કુપોષિત બાળકોને પણ આના માધ્યમ દ્વારા સારામાં સારી સેવા પ્રાપ્ત થશે। તો આ 3 દિવસ આરોગ્ય વિભાગ દ્વારા, મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય વિભાગો સંયુક્ત પ્રયાસ કરીને આ 3 દિવસ સુધી સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરે છે। એના પછીના શનિ રવિએ, એના પછીના શનિ રવિએ, આમ કુલ 4 શનિ રવિએ એમ 8 દિવસ સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને આપણે મહિલાઓને જાગૃતિ લાવવા માટેનો સતત પ્રયાસ કરીશું મિત્રો। અને આ બહુ જરૂરી છે, આ બધું કરવાનું રહ્યું છે અને એનું કારણ એટલું છે કે થોડું કામ આપણે કર્યું છે એમાં અનેક બહેનો પોતપોતાની રીતે જ્યારે સુંદર સેવા કરી રહી હોય ત્યારે એને જો કુશક મળી જાય, એમાં બીજી 10-10 બહેનો ઉમેરાઈ જાય તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે। એટલે આજે આવતા શનિ રવિનો કાર્યક્રમ મેં આજે જાહેર કર્યો છે, એના પછીના શનિ રવિનો કાર્યક્રમ હું આવતીકાલ સુધીના કાર્યક્રમોની જાહેરાત કરવાની છું અને એ અનુસાર આપણે સૌ આગળ વધીશું। આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુજરાતની તમામ નારી શક્તિને, તમામ વૃદ્ધ માતાઓને, તમામ આપણી દીકરીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપ આગળ વધો અને ગુજરાતનો કલ્યાણની અંદર આપણું પણ યોગદાન મળતું રહે અને ગુજરાત દિન પ્રતિદિન ઝડપથી આગળ વધે એ જ અભ્યર્થના, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ, જય જય ગરીબ ગુજરાત।